ભુજની અદાલતમાં આજે એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં તે અંગે જાગૃતિ આવે તે માટે શહેરમાં પ્રચાર પ્રસારના સાહિત્ય સાથે 5 જેટલી રિક્ષાઓ ફેરવવામાં આવી હતી। આજે એન્ટી કરપ્શન ડેની ઉજવણી વખતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ભુજના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ અંગે યોજવામાં આવેલા એક સમારોહમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી મેંગડે, ડીવાયએસપી શ્રી ચૌધરી, બાર એસોસિએશનના કાર્યકારી અધ્યક્ષ શ્રી જાડેજા, એન્ટી કરપ્શન વિભાગના કર્મચારીઓ અતુલ જોશી, અરુણસિંહ જાડેજા, જુવાનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભુજ શહેરમાં અલગ અલગ 5 ટીમોએ પ્રચાર પ્રસારની કામગીરી સંભાળી હતી। ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી મેંગડેએ આજના દિવસ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ભ્રષ્ટાચાર એ સમાજ બહુ મોટું સામાજિક દૂષણ છે, એના લીધે રાષ્ટ્રને પણ ખૂબ મોટું નુકસાન થાય છે, રાષ્ટ્રના વિકાસમાં પણ ઘણા બધા અવરોધો ઊભા થાય છે। એટલે આ દિવસના અનુક્રમે એક અપીલ કરીશ કે દરેકે દરેક જાહેર સેવક ભ્રષ્ટાચારના દૂષણથી દૂર રહે, અને પ્રજાને એ અપીલ કરીશ કે જ્યારે પણ આવો કોઈ બનાવ આપના લક્ષ્યમાં આવે ત્યારે એના ધ્યાન પર યોગ્ય સત્તાધિકારીના ધ્યાન પર લાવવાના ઘણા બધા સોર્સિસ છે, એનો ઉપયોગ કરીને એ ધ્યાન પર લાવે। એન્ટી કરપ્શન બ્યુરોની 24 કલાકનો ટોલ ફ્રી નંબર છે, એની ઉપર પણ તમે આ જાણ કરી શકો છો। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભુજ કચ્છમાં પણ આપ એની જાણ કરી શકો છો। આ અંગે આપને કોઈ કાનૂની સહાયની જરૂર હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો પણ તેમજ તાલુકા કાનૂની સેવા સત્તામંડળનો પણ આપ સંપર્ક કરી શકો છો। સર, આજે જે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, શું અભિયાન છે? કેટલી રિક્ષાઓ આખા શહેરમાં ફરશે, ક્યાં સુધી ફરશે? આજરોજ ભુજ ખાતે 5 રિક્ષાઓ નું આયોજન કરવામાં આવેલું છે। આ રિક્ષાઓમાં રેકોર્ડેડ મેસેજીસ દ્વારા સંભળાવવામાં આવશે, અને આ રિક્ષાઓ આખા ભુજ શહેરમાં દરેકે દરેક જાહેર જે જગ્યા પર પ્રજાની જાહેર લોકોની વસ્તી વધારે ત્યાં આગળ આ રિક્ષાઓ ફરશે।